વાપી વિસ્તારમાં ચેન્સ નેટિંગના જે બનાવો બનેલા છે એ સંબંધે એસપીસી ઝાલા સાહેબની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોસ્વામી તથા એમની ટીમને એક બાતમી મળેલી કે કોઈ બે વ્યક્તિઓ જે છે એ આ રીતના બનાવમાં સંડાયેલા છે. જે સંદર્ભે એ લોકોને રાઉન્ડ અપ કરી અને પૂછતાછ કરતા એ લોકોએ વાપી વિસ્તારના અને દમણ કોસ્ટલ જે પોલીસ સ્ટેશન છે ત્યાંના કુલ 5 ગુનાની કબૂલાત આપેલી છે અને એલસીબીની ટીમે 1,89,000 જેટલો મુદ્દામાલ એ લોકો પાસેથી રિકવર કરેલો છે, જેમાં એક લૂંટમાં ગયેલી ચેન, એ સિવાય 2 મોટરસાયકલો જે ગુનાના કામે વપરાયેલા છે અને 1 જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરેલું છે. એ સિવાય એમને મોબાઈલ સ્નેચ પણ કરેલા છે, તો એ મોબાઈલ ટોટલ 5 રિકવર કરેલા છે. એની સાથે જે મુખ્ય આરોપી છે અનુજ ઉપાધ્યાય, મૂળ યુપીનો છે, અને બીજો છે શ્રવણ યાદવ, એ બિહારના રહેવાસી છે. એ બંને જે અનુજ છે એ છરવાડામાં રહે છે અને શ્રવણ યાદવ એ નાની સુલપડ ખાતે રહે છે. એમની પાસેથી આ મુદ્દામાં રિકવર કરવામાં આવેલું છે. એમની સાથે મદદગારીમાં 12 કિશોર 2 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો 2 પણ પકડાયેલા છે. એની હાલ વધારે પૂછપરછ ચાલી રહી છે અને જે આ ગુનાઓમાં જે મુદ્દામાલ ગયો છે એને રિકવર કરવાના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. મોમાં એ લોકો કોઈ એવી જગ્યાઓ અથવા એવી વ્યક્તિ શોધતા જે એકલી અટુલી હોય, અશક્ત હોય અને મોકો જોઈ અને એની વાતોમાં ભોળવી અને એની પાસેથી ચેન સ્નેચિંગ જે એના સ્થળ પ્રમાણના સંજોગો પ્રમાણે આ લોકો કરતા હતા.